નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ચૂંટણી આવી એટલે દરેક પાર્ટીમાં તોડજોડની રાજનીતિ તેજ થઈ ગઈ છે, જેમાં પણ સૌથી વધુ તોડજોડની નીતિમાં માહેર ભાજપમાં પણ હાલ ભરતી મેળા જેવો માહોલ છે, જેમાં હાલ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવાએ કોંગ્રેસને અલવિદા કહીને વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. પરંતુ હવે બીજેપીના મનસુખ વસાવાને આ વિશે વાંધો પડ્યો છે. એટલું જ નહીં, સાચા બોલાની છાપ ધરાવતા ભરૂચ જિલ્લા ભાજપના સિનિયર નેતા સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખો સામે નારાજગી પણ વ્યક્ત કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભરૂચના એમપી મનસુખ વસાવાની ભરૂચ અને નર્મદા જિલ્લા પ્રમુખ સામે નારાજગી સામે આવી છે. એમને જોડવા સાથે મને કોઈ નારાજગી નથી, પરંતુ કોઈને પણ જોડો જે જૂના પાર્ટીના કાર્યકર્તાઓનો છે એની સાથે પરામર્શ કરું છું. પાર્ટીમાં પણ કહું છું અને મારા સાથી કાર્યકર્તાને પણ કહું છું, જોડાયા પછી એને 5 વર્ષ કામ કરવા દો. તમે તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર બનાવી દો છો, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર બનાવી દો છો, અને ચૂંટ્યા પછી એમને જ હોદ્દા આપો છો. આ ભરૂચ જિલ્લાની અંદર ઝઘડિયા તાલુકામાં કે વાલિયા તાલુકામાં શું થયું છે? જિલ્લા પંચાયતના પ્રમુખમાં શું થયું? જિલ્લા પંચાયતનો પ્રમુખ ભરૂચ જિલ્લાનો બીટીપીનો 2 વર્ષ પહેલાં બીટીપીમાં હતો મહેન્દ્રસિંહ. એની સામે મારો સંજયસિંહ બહુ જૂનો કાર્યકર્તા, વર્ષોથી ભાજપમાં છે, 2 ટર્મથી જિલ્લા પંચાયતમાં, તેને ના બનાવ્યો તો જૂના કાર્યકર્તાને અવગણના ના થાય. જૂના કાર્યકર્તાને સાઈડ પર મૂકો, એમને જોડો. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સામે તેમજ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલથી સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે. તેમ જણાવી દઈએ કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની તાજેતરમાં વરણી કરાઈ છે. આ સિવાય કોંગ્રેસ નેતા હરેશ વસાવાના ભાજપમાં જોડાવા પર પણ મનસુખ વસાવાએ વાંધો ઉઠાવ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે હરેશ વસાવા એ નર્મદા જિલ્લાના રહેવાસી છે. અન્ય પક્ષમાંથી ભાજપમાં આવેલા લોકોને 5 વર્ષ બાદ પદો આપો. હરેશ વસાવા પોતાની શૈક્ષણિક સંસ્થાઓ બચાવવા માટે ભાજપમાં જોડાયો છે. હરેશ વસાવા ભાજપમાં જોડાયા તેનાથી મનસુખ વસાવા નારાજ નથી, પરંતુ પરામર્શ કરીને જોડાવા જોઈએ. સાથે જ મનસુખ વસાવાએ મીડિયાને વધુમાં એમ પણ જણાવ્યું કે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલને જેલમાં જતા મેં બચાવ્યા છે. ભાજપની સૌથી મોટી તાકાત છે, તો વિચારધારા વગરના લોકોને જોડાવાની કોઈ જ જરૂર નથી. કોંગ્રેસના આગેવાનો ગોરખ ધંધા કરતા હતા, તેમજ તેમના ગોરખ ધંધા બચાવવા માટે તે ભાજપમાં આવે છે. હરેશ વસાવા પોતે પહેલા મજબૂત થાય, ભાજપને મજબૂત કરવાની કોઈ જરૂર નથી, ભાજપ તો મજબૂત જ છે. કોંગ્રેસના હરેશ વસાવાને જોડતા હોય તો કોઈ બીજા લોકોને પણ જોડતા હોય તો આદિવાસી મોરચાના પૂર્વ પ્રમુખ હર્ષદ વસાવા અને તેમના સાથીઓને પણ ભાજપમાં ફરીથી જોડાવા જોઈએ. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.